नमस्कार, न्यूज बुलेटिन में आपनुं स्वागत छे। हूँ छूं पंकज। शुरुआत महत्वपूर्ण समाचार थी करीशुं। राज्य में रसीकरण की प्रशंसनीय कामगिरी थई रही छे। राज्य में रसी लेवा योग्य 50% लोकोने पहलो डोज आपवामां आव्यो छे। प्रति मिलियन रसीकरण में गुजरात अग्रेसर रह्युं छे। 4.93 करोड़ में 2.48 करोड़ ने पहलो डोज आपवामां आव्यो छे। 77,57,000 लोकोने बन्ने डोज आपी देवामां आव्या छे। रसीकरण में सामेल आरोग्य कर्मीओने सीएमए अभिनंदन आप्या छे। तो 77,57,000 लोकोने बन्ने डोज आपवामां आवे छे। प्रति मिलियन गुजरात में सौथी वधारे रसी आपवामां आवी छे अने राज्यनी तुलनामां अने प्रति मिलियन रसीकरणमां गुजरात अग्रेसर रह्युं छे। 4.93 करोड़मांथी 2.48 करोड़ने प्रथम डोज आपी देवामां आव्यो छे। रसीकरणमां सामेल आरोग्य कर्मीओने मुख्यमंत्रीए अभिनंदन आप्या छे। રાજ્યમાં કોરોનાના નવા 27 કેસ નોંધાયા છે, જ્યારે 33 દર્દીઓ સાજા થયા છે। 19 જિલ્લામાં એક પણ નવો કેસ નોંધાયો નથી। 7 જિલ્લામાં એક એક નવો કેસ આવ્યા છે, જ્યારે વડોદરામાં 5 નવા કેસ આવ્યા, સુરતમાં 3 નવા કેસ આવ્યા, અમદાવાદમાં 3 નવા કેસ આવ્યા, આણંદમાં 3 નવા કેસ આવ્યા, જામનગરમાં 2, નવસારી જૂનાગઢમાં પણ 2 કેસ આવ્યા છે। રાજ્યમાં રસીના 4,39,045 ડોઝ એક દિવસમાં આપવામાં આવ્યા। कुल 3,26,14,461 डोज आपवामां आव्या छे। राज्यमां 268 एक्टिव केस छे। 21 जिल्लामां 5 के तेनाथी ओछा एक्टिव केस छे। तापी, खेड़ा, छोटाउदेपुर, अरवलीमां 0 एक्टिव केस छे। पोरबंदर, महिसागर, बोटाद, पाटण, नर्मदा, मोरबीमां 1-1 एक्टिव केस छे। द्वारका, डांग, वलसाड, बनासकांठामां 2-2 एक्टिव केस छे। तो कच्छ, साबरकांठा, पंचमहाल, सुरेन्द्रनगरमां 4-4 एक्टिव केस छे। गीर सोमनाथ, महेसाणा, नवसारी में 5-5 एक्टिव केस नोंधाया। मोदी सरकारे मेडिकल एजुकेशन क्षेत्र में मोटी जाहेरात करी छे अने ओबीसी ना विद्यार्थियों ने 27% तथा आर्थिक रीते नबड़ा विद्यार्थियों ने 10% अनामत आपवानी जाहेरात करी। प्रधानमंत्री नरेन्द्र मोदी और केन्द्रीय आरोग्य मंत्री मनसुख मांडवियाए ट्वीट कर आ जानकारी आपी। आ निर्णय चालू शैक्षणिक सत्र थी ज लागू थशे। दर वर्षे ऑल इंडिया कोटा स्कीम हेठ एमबीबीएस, एमएस, बीडीएस, एमडीएस, डेंटल डिप्लोमा और मेडिकल में प्रवेश मेळवता 5,500 विद्यार्थियों ने सीधो फायदो थशे। प्रधानमंत्री मोदीए आ मुद्दे 26 जुलाईए बैठक योजी हती। अत्यार सुधी मात्र एससी एसटी वर्ग ने ज मेडिकल एजुकेशन में अनामत अपाती हती, परंतु घणा लांबा समय थी ओबीसी ने आर्थिक रीते नबड़ा वर्गनो पण समावेश करवानी मांग हती, जेने लईने हवे केन्द्र सरकारे आ मांगणी ने मान्य राखी छे। આનો લાભ એ ઓબીસીની અંદર જે વિદ્યાર્થીઓ અંડર ગ્રેજ્યુએટની અંદર એમબીબીએસમાં અભ્યાસ કરવા માટે જતા હશે એમાં 1500 વિદ્યાર્થીઓનો લાભ થશે। પોસ્ટ ગ્રેજ્યુએશનમાં 2500 વિદ્યાર્થીઓને કુલ 4000 વિદ્યાર્થીઓનો લાભ મળવાનો છે। કેનેડાનું એક મૂળ ભારતીય દંપતી કેનેડા પરત નથી ફરી શકતું। કારણ છે તેમના વેક્સિન સર્ટિફિકેટમાં ક્યુઆર કોડનો અભાવ, જેને લઈને ઘણા દેશો તેમને વેક્સિનેટેડ નથી ગણતા। આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે ઘણા દેશોએ મુસાફરો માટે વેક્સિનેશન ફરજિયાત બનાવ્યું છે, ત્યારે કેનેડાનું એક એનઆરઆઈ દંપતી વેક્સિન લીધી હોવા છતાં અટવાયું છે। દંપતી કેનેડામાં ફાઇઝરની વેક્સિનના 2 ડોઝ લઈને ભારત આવ્યું। તેમની પાસે વેક્સિનેશન સર્ટિફિકેટ પણ છે, જોકે સમસ્યા એ છે કે આ સર્ટિફિકેટમાં ક્યુઆર કોડ નથી અને કેનેડા જવા હાલ ફક્ત કનેક્ટિંગ ફ્લાઇટ જ ઉપલબ્ધ છે, ત્યારે તેમણે જુદા જુદા દેશમાં થઈને જવું પડે છે। પણ યુએઈ સહિતના કેટલાક દેશો ક્યુઆર કોડ વિનાના તેમના વેક્સિન સર્ટિફિકેટને માન્ય નથી ગણતા અને તેમને આગળની હવાઈ મુસાફરી નથી કરવા દેતા। આ સર્ટિફિકેટનું કેનેડિયન વેક્સિનેશન લીધેલા પ્રોવિન્સનું સર્ટિફિકેટ છે, જેનું વેલિડેશન નથી કરી શકતા, કેમ કે આમાં ક્યુઆર કોડ જ નથી। એ લોકો વેલિડેશન નથી કરી શકતા એટલે એ લોકો મને નોન વેક્સિનેટેડ પર્સન ગણે છે અને મને આવવા જ નથી દેતા। આઈ એમ નોટ અલાઉડ ટુ બોર્ડ ધ ફ્લાઇટ। બિમલ દવે અને તેમના પત્નીએ આ મુદ્દે કેનેડાના દૂતાવાસને પણ રજૂઆત કરી, જ્યાંથી તેમને જણાવાયું કે વેક્સિન સર્ટિફિકેટનું ઓથેન્ટિકેશન કરાવવા માટે તેમણે કેનેડાના વકીલ મારફતે સર્ટિફિકેટને નોટરાઇઝ કરાવવું પડશે, જો કે આ ઉકેલનો અમલ શક્ય નથી।
નોટરીનો નિયમ છે કે તમારે ત્યાં પ્રેઝન્ટ, ફિઝિકલી પ્રેઝન્ટ રહેવું પડે સાઇન કરવા માટે. પણ તો પણ ગવર્મેન્ટે પોતે અમને આ એડવાઇસ આપી એમ્બેસીમાંથી, અને અમને કહ્યું કે એના વગર અમે ઓથેન્ટિકેટ નહીં કરી શકીએ. એટલે ઇનડાયરેક્ટલી એવું કહેવાય કે ગવર્મેન્ટે પણ, કેનેડિયન ગવર્મેન્ટે પોતાના સર્ટિફિકેટ માટે હાથ ઊંચા કરી દીધા. દવે દંપતી કેટલાક દેશોમાં થઈને કનેક્ટિંગ ફ્લાઇટ વડે કેનેડા પહોંચી શકે તેમ છે, જો કે આ માટે તેમનો ખર્ચ અનેક ગણો વધી જાય છે. જે હું લાસ્ટ યર આવ્યો ત્યારે મારી કેનેડા જવાની કોસ્ટ ફક્ત 40,000 રૂપિયા હતી. હું મેક્સિકોથી જઉં છું તો મારી કોસ્ટ 5,00,000 રૂપિયા છે પર પર્સન. અલ્બેનિયાથી જઉં તો 4,50,000 રૂપિયા છે પર પર્સન. માલદીવ્સથી જઉં તો 3,00,000 રૂપિયા છે પર પર્સન. અને અહીંયા દોહાથી હું જઉં તો 1,50,000 રૂપિયામાં હું કેનેડા પહોંચી જઉં, પણ આમાં QR કોડ નથી એટલે હું નથી જઈ શકતો. દંપતીએ કેનેડા પરત ફરવા ન છૂટકે ચાર્ટર પ્લેન બુક કરાવવું પડ્યું છે, જો કે પૂરતા મુસાફરો ન મળે તો આ ફ્લાઇટ પણ રદ થઈ શકે છે. હવે જોવું એ રહેશે કે દંપતીને નિયમોની આંટી ઘૂંટી ક્યાં સુધી નડે છે.